નમસ્કાર. ગુજરાતમાં સવારે જે મીડિયા બ્રીફિંગ થઈ ત્યારબાદ અત્યાર સુધી જે કોવિડ 2019ની વિગત આ પ્રમાણે છે. આજના કુલ કેસ 104, એમાંથી આજે મૃત્યુ થયા છે કોવિડ પોઝિટિવના જે દર્દીઓ હતા એ પૈકી 5, અને આજે જે ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે એની સંખ્યા પણ 5 છે. જે સવારની વિડીયો કોન્ફરન્સ પછી જે પોઝિટિવ કેસીસ નોંધાયા છે એમાં અમદાવાદમાં સૌથી વધારે છે, 96 છે. આમાં ગભરાવાની જરૂરત નથી એટલા માટે કે અમદાવાદમાં ફરી હોટસ્પોટની અંદર જે આપણને ખબર જ હતા એવા જ વિસ્તારોથી જ્યાં કોન્સન્ટ્રેટેડ આપણે ટેસ્ટિંગ કરી છે આ કેસીસ આવ્યા છે. એ વિસ્તારો કેવા છે, કયા છે, એટલે બહેરામપુરા, ચાંદોડિયા, દરિયાપુર, દાણીલીમડા, માણેક ચોક, એલિસ બ્રિજ, ઈશનપુર, નવરંગપુરા, મોટેરા, નિકોલ, સરસપુર, ગોમતીપુર, જમાલપુર, આસ્ટોડિયા અને કુબેરનગર. એ જ રીતે વડોદરામાં પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, પણ ત્યાં 3 જ કેસ આવ્યા છે, જે એક પોઝિટિવ વસ્તુ છે. ભાવનગરમાં 2 કેસ, મહીસાગરમાં 1 કેસ, પંચમહાલમાં 1 અને સાબરકાંઠામાં 1, એમ કરીને કુલ 104. હું રિપીટ કરું છું, અમદાવાદમાં 96, વડોદરામાં 3, ભાવનગરમાં 2, મહીસાગર 1, પંચમહાલ 1 અને સાબરકાંઠા 1, એમ કરીને કુલ 104 પોઝિટિવ કેસીસ આવ્યા છે. એમાંથી પુરુષ 67 એટલે 67 અને સ્ત્રી 37 કેસીસ મહિલાઓના થયા છે. આજે જે કુલ આપણા દર્દીઓ સ્ટેબલ છે એ 1220 જેટલા દર્દીઓ જે એક્ટિવ છે અને સ્ટેબલ છે, અને એ પૈકી 10 એ સિવાય 10 લોકો વેન્ટિલેટર પર છે, અને એમ કરીને ટોટલ 1230 આપણા એક્ટિવ પેશન્ટ્સ છે જે અત્યારે સારવાર હેઠળ છે. અને એ સિવાય જે ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા હોય એવા આપણી પાસે આજ સુધીની કુલ સંખ્યા 93 એવા આપણા દર્દીઓ છે જે કોવિડ 2019થી પીડાતા હતા, સાજા થઈને ઘરે પરત જતા રહ્યા છે. ગત 24 કલાકમાં કુલ આપણે જે ટેસ્ટ કર્યા 2664, એમાંથી પોઝિટિવ છે 277, અને અત્યાર સુધીના જે કુલ કેસીસ આપણે ટેસ્ટ કર્યા છે એ 26102 ટેસ્ટ જે કર્યા એમાંથી પોઝિટિવ આવ્યા છે 1376, 1376, અને બાકી તમામ નેગેટિવ છે. આજે જે સવારના પ્રેસ કોન્ફરન્સ પછી જે મૃત્યુ પામેલ આપણા કોવિડ 2019ના પેશન્ટ્સ દર્દીઓ જે છે એમની વિગત આ રીતે છે કે 60 વર્ષના મહિલા ભાવનગરમાં સર્ટી હોસ્પિટલમાં હતા અને હાઇપરટેન્શનથી પીડાતા હતા. 65 વર્ષના એક પુરુષ સુરતમાં જે સિવિલ હોસ્પિટલ સુરતમાં ગુજરી ગયા છે, ડાયાબિટીસથી પણ પીડાતા હતા. 54 વર્ષના પુરુષ પંચમહાલમાં જે GMERS ગોત્રીમાં સારવાર લેતા હતા, હાઇપરટેન્શન હતું. પછી એક 53 વર્ષની મહિલા ગાંધીનગરના સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં હતા, કેન્સર હાઇપરટેન્શનથી પીડાતા હતા. અને આણંદના એક 45 વર્ષના પુરુષ કે જે ND દેસાઈ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા. આજે જે ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા ગયા છે એવા 5 લોકો છે. આ 5 દર્દીઓની વિગત આ રીતે છે. ભરૂચના એક 18 વર્ષના મહિલા જે જયાબેન હોસ્પિટલ અંકલેશ્વરમાં સારવાર લઈ રહ્યા હતા. એક 23 વર્ષના પુરુષ ભરૂચમાં જ જે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરમાં સારવારમાં હતા. એક અમદાવાદમાં SVP હોસ્પિટલમાં 21 વર્ષના મહિલા જે ટ્રીટમેન્ટ કે ચિકિત્સા હેઠળ હતા. એ જ રીતે એક 12 વર્ષની દીકરી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જે ટ્રીટમેન્ટ હેઠળ હતા, અને એક 21 વર્ષના મહિલા જે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ હેઠળ હતા. આ રીતની ખાસ આજે વિગત છે. એ સિવાય આજે એક અગત્યની વાત કે જેમ કહેવામાં આવ્યું ગઈકાલે 24,000 જેટલા રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કિટ્સ RAT કિટ્સ
આપણને મળ્યા હતા ભારત સરકાર તરફથી. આપણી જે તજજ્ઞોની ટીમ છે, ડૉક્ટર પ્રણય શાહ વિજય મેડિકલ કોલેજના, મેં સવારે અહીંયા જાણકારી આપી હતી એ મુજબ એમને આખું કેલિબ્રેટ કર્યું છે આ બધા કિટ્સને એમની ટીમે, અને પછી આ ટીમે આજે ટ્રેનિંગ પણ આપી સેટકોમના માધ્યમથી રાજ્યના તમામ લેબોરેટરી ટેકનિશિયન્સ અને એ જ રીતે હેલ્થ વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ, ફિમેલ હેલ્થ વર્કર્સ, MPWsને પણ અને મેડિકલ ઓફિસર્સને પણ આ રેપિડ ટેસ્ટ કિટ અંગેનું ડેમોન્સ્ટ્રેશન પણ બતાવવામાં આવ્યું કે કઈ રીતે, કેમ કે આ બધી અલગ અલગ પ્રકારની કિટ્સ વૈશ્વિક કક્ષાએથી ગ્લોબલી ઇમ્પોર્ટ કરે છે ભારત દેશ, માટે એમની બધી ડિટેલ સમજાવવાની હોય છે. એની માર્ગદર્શિકા અને વિગતવાર બીજે મેડિકલ કોલેજના તજજ્ઞોએ આપ્યું હતું, અને ઉપરાંત એના રિપોર્ટિંગ અંગે પણ આપણા અધિક નિયામક આરોગ્યએ, કેમ કે ભારત સરકારે એક સ્પેશિયલ આના માટેની પોર્ટલ બનાવી છે અને એપ, એના ઉપર કઈ રીતે આ રેપિડ ટેસ્ટિંગની વિગત ભરવાની છે એની પણ માર્ગદર્શન ત્યાં આજે આપવામાં આવ્યું. આ પ્રમાણનું કામ થયું છે. આજે જે પોઝિટિવ કેસીસ આવ્યા છે વડોદરામાં નાગરવાડાના છે અને દિવાળીપુરાના, મહીસાગરમાં બાલાસિનોર તાલુકાનાથી માંથી છે, સાબરકાંઠામાં પ્રાંતિજ અને પંચમહાલમાં શહેરા તાલુકાના પોઝિટિવ કેસીસ આવ્યા છે. આજે ખાસ વાત કરવાની એ પણ છે કે જે આપણે વારંવાર બધાને અનુરોધ કરીએ છીએ, આજે પણ ભારત સરકાર તરફથી ત્યાંના સચિવ શ્રી પ્રીતિ સુદન મેડમ દ્વારા જેને આરોગ્ય સેતુ એપ કહીએ છીએ એના માટેની વિડીયો કોન્ફરન્સ બધા જ રાજ્યોના ટીમ સાથે કરવામાં આવી, એમાં પણ મેડમે બધાને અનુરોધ કર્યું છે અને આપ માધ્યમ દ્વારા પણ આપણા બધા જ નાગરિકોને અમારે વિનંતી કરવાની છે કે તમામ લોકો, જેટલા પણ લોકો પાસે મોબાઈલ ફોન હોય, આ આરોગ્ય સેતુ એપ તમે જો ડાઉનલોડ કરી શકો. એની ડિટેલ્સ મીડિયામાં અગાઉ પણ આપી છે, એની ક્વિકી પણ બનાવી છે, અને આજે ફરી આ ડિટેલ્સ તમને અમારા પ્રેસ નોટમાં આપવામાં આવશે. એ તમામ લોકો, આખી વસ્તી એને જો ડાઉનલોડ કરે તો જ બધાને એનો ફાયદો થાય, અને કરવાથી એ જેટલા પણ આપણા કોવિડ પોઝિટિવ અથવા તો એમના કોન્ટેક્ટમાં આવેલા લોકો છે એ આપણા નજીક એક વર્તુળમાં આવશે તો તરત જ આપણા મોબાઈલમાં એક બીપ સાઉન્ડ આવશે, જેથી કે આપણે બિલકુલ સાવચેત થઈ શકીએ, ચેતી શકીએ. એટલે આ આપણે બધા પોતાના મોબાઈલ્સમાં ડાઉનલોડ કરીએ એવી સરકારની ખાસ વિનંતી છે, અનુરોધ છે, આદેશ પણ છે. અને હવે આયુષ વિભાગ દ્વારા જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે અવારનવાર અહીંયા બધા એના ડિટેલ્સ આપ્યા છે, આજે અમને આનંદ થાય છે શેર કરતા કે જે આપણે આ દવાઓની વાત અલગ અલગ સરકારી ક્વિકીઝ દ્વારા પણ અને આ માધ્યમ દ્વારા પણ લોકોને કહીએ છીએ, તો લગભગ 68,000 એટલે 68,000 ઉપરાંત લાભાર્થીઓએ સમસમની વટી દવા જે છે આપણા આરોગ્ય કેન્દ્રોમાંથી એનો જથ્થો એ લોકોએ લીધું છે, નિઃશુલ્ક ધોરણે આ વિતરણ કરવામાં આવ્યું છે. અને હજી આપણી પાસે પૂરતું સ્ટોક છે પર્યાપ્ત માત્રામાં, અને અનુરોધ કરશું કે જેટલા પણ લોકોને આ સમસમ વટી દિવસમાં 2 વખત 2 ગોળી લેવાની છે, એટલે જો જેને પણ આમાં શ્રદ્ધા હોય, અઠવાડિયા માટે લેવાનું હોય છે, લોકો આ લઈ શકે છે. એ જ રીતે દૈનિક ઉકાળા પણ, એ પણ ખૂબ લોકો તરફથી એના માટેની માંગણી આવી રહી છે. અત્યારે 20,95,000 જેટલા લાભાર્થીઓને અત્યાર સુધી કુલ આ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે, અને હજી કોઈને જોતું હોય તો આપણી જે 104 નંબર હેલ્પલાઇન છે એના ઉપરથી પણ કરી શકે છે. એ જ રીતે હોમિયોપેથીની પણ જે આર્સેનિકમ આલ્બમ પોટન્સી 30ની જે દવા છે, આપણે બહુ જ મોટી પ્રમાણમાં એનું વિતરણ પણ કર્યું છે. અને આજે આયુષ પ્રભાગના દિલ્હીના જે સચિવશ્રી છે રાજેશ કોટેચા સાહેબ, વૈદ્ય રાજેશ કોટેચા સાહેબ, એમની સાથે પણ અમારી ફોન પર ડિટેલ વાત થઈ છે. એ પણ ખૂબ એમના તરફથી આ ગુજરાતમાં જેટલું આ આયુષના દવાઓ માટે એક પોઝિટિવ લોકોનું એક ડિમાન્ડ આવ્યું છે એ એમને પણ ખાસ એની નોંધ લીધી છે ભારત સરકારે પણ. અને એમાં હોમિયોપેથીની પણ જે દવા છે, આપણે લગભગ 18,63,000 લાભાર્થીઓએ આ જે ડોઝ આપણે વાત કરી આર્સેનિકમ આલ્બમ, એનું પણ ઘણા બધા લોકોએ આ રીતે માંગણી કરી છે. હજી પણ જેને જોતું હોય ફ્રી ઓફ કોસ્ટ નિઃશુલ્ક ધોરણે સરકાર પોતાના આયુર્વેદિક ડિસ્પેન્સરીઝ દવાખાના તેમજ હોમિયોપેથિક ડિસ્પેન્સરી દવાખાનાથી વિતરણ કરે છે. આ રીતની
વિગત અત્યાર સુધી છે. નમસ્કાર.